તો વાત કરીએ બનાસકાંઠાની, કે જ્યાં જે એક બેદરકારી સામે આવી છે શિક્ષણ વિભાગની, કે જ્યાં બનાસકાંઠાના શિક્ષણ છે તેવા પોલમ પોલની સ્થિતિ જોવા મળી. ત્યારે થરાદની પ્રાથમિક શાળામાં શિક્ષક બે વર્ષથી ગેરહાજર, જ્યાં અંબાજી બાદ થરાદમાં પણ શિક્ષક આ જ સ્થિતિમાં જોવા મળ્યા. ત્યારે શિક્ષક ગેરહાજર રહેતા બાળકોને શિક્ષણમાં નુકસાન થઈ રહ્યું છે, જ્યાં આચાર્ય અને ગ્રામ લોકોની રજૂઆત છતાં પણ પરિણામ છે શૂન્ય છે, કે જ્યાં આવા શિક્ષકો બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે, કે જ્યાં શિક્ષણમાં પોલમ પોલ જોવા મળતી હોય છે. ત્યારે બનાસકાંઠામાં આ પ્રકારની ઘટના બની છે, કે જ્યાં બનાસકાંઠાના શિક્ષણમાં પોલમ પોલની સ્થિતિ જોવા મળી. થરાદની પ્રાથમિક શાળામાં શિક્ષક બે વર્ષથી ગેરહાજર છે, અંબાજી બાદ થરાદમાં પણ શિક્ષકની આવી સ્થિતિ જોવા મળી, કે જ્યાં શિક્ષક ગેરહાજર છે ત્યારે શિક્ષક ગેરહાજર રહેતા બાળકોનું શિક્ષણને નુકસાન થઈ રહ્યું છે, આચાર્ય અને ગ્રામજનોની રજૂઆત છતાં પણ પરિણામ છે શૂન્ય આવ્યું છે. ત્યારે આવા શિક્ષકો બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યા છે.